ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. તો જૈવિક શબ્દનો મતલબ શું થાય? કે જીવિત હોવું. હવે કોઈ વસ્તુ સજીવ છે કે નિર્જીવ એ કેવી રીતે ખબર પડે? જેમ કે આપણે પ્રાણીઓ છે, માણસો છે, એ બધા સજીવ છે. અને નિર્જીવ તો આ લાકડું, લોખંડ આ બધી વસ્તુઓ નિર્જીવ છે. પ્રાણીઓ, વનસ્પતિઓ, મનુષ્ય આ બધા સજીવ. હવે આ બંનેનો તફાવત લઈએ તો શું હોય? સજીવોમાં શું થાય? તો જો એમનામાં વૃદ્ધિ થાય, બરાબર, પછી એની અંદર છે ને શરીરમાં પાચન થાય, પછી શ્વસન થાય. આપણે શ્વાસ લઈએ છીએ, આપણા જઠરમાં ખોરાકનું પાચન થાય છે, આપણા શરીરમાં સતત લોહીનું વહન થાય છે. આપણે કહીએ છીએ બ્લડ પ્રેશર વધી ગયું કે ઘટી ગયું, તો એ શું હોય છે? એ જે લોહી છે એનું દબાણ, લોહીનું દબાણ, એટલે લોહી છે ને સતત આપણા શરીરમાં વહેતું હોય છે. તો આ બધી જૈવિક પ્રક્રિયાઓ થતી હોય તેને સજીવ કહેવાય. આપણે રાતે સૂઈ ગયા હોઈએ ને ત્યારે પણ આપણા હૃદયના ધબકારા ચાલુ જ હોય છે, બરાબર. એટલે કે સતત આપણે જીવીએ ને ત્યાં સુધી આ બધી જૈવિક ક્રિયાઓ ચાલુ જ રહે છે. એ જ રીતે વનસ્પતિમાં પણ શ્વસન થાય છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને ઓક્સિજન મુક્ત કરે, બરાબર. અને પ્રાણીઓ ઓક્સિજન ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. તો આ પ્રકરણમાં આપણે કઈ કઈ શીખવાના છે એ હું તમને કહી દઉં. તો પહેલું છે પોષણ. તો પોષણ એટલે કઈ રીતે આપણે ખાવાનું ખાઈએ છીએ તેનું પાચન છે ને જઠરમાં થાય, બરાબર. જઠર એક મોટી કોથળી જેવી રચના છે, એની અંદરથી બધા પોષક તત્વો શોષાય. પછી શું થાય? એની આગળ નાના આંતરડા મોટા આંતરડામાં જાય અને પછી મળ વાટે શરીરની બહાર જાય, બરાબર. તો શું થયું? ખોરાકમાંથી જે કામનું હતું, જે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, બરાબર, ખનિજ ક્ષાર, વિટામિન્સ આ બધાનું શોષણ કરી લીધું, બરાબર, અને બાકીનું મળ વાટે બહાર જાય. તો આ જે છે આખી પોષણ, એના વિશે શીખીશું. એના પછી છે શ્વસન. તો આપણે નાકથી હવા લઈએ છીએ અને નાકથી જ છોડીએ છીએ, બરાબર. આપણે મોઢાથી પણ શ્વાસ લઈ શકીએ પણ મોઢાવાળું સારું નહીં, બરાબર. તો શ્વાસ અને ઉચ્છવાસ, એના માટે આપણા શરીરમાં છે ને બે ફેફસા આવેલા હોય છે અંદર, બરાબર. એટલે શું થાય? આપણે જે ઓક્સિજન લઈએ ને એ ત્યાંથી લોહીમાં જાય અને લોહીમાં છે ને કામ થાય, જેથી શું થાય? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય અને ઉર્જા, બરાબર, ગ્લુકોઝનું દહન થાય આપણા શરીરમાં. અને પછી એ જે કાર્બન ડાયોક્સાઇડ આવે એ પાછો ફેફસામાં આવે અને એ આપણે શ્વાસે બહાર કાઢીએ. તો આ રીતે આખું શ્વસનની પ્રક્રિયા થાય છે. એના પછી છે વહનની. તો આપણા શરીરમાં જે ડાબી બાજુ છે ને એક હૃદય આવેલું છે થોડું, બરાબર, બે ફેફસાની વચ્ચે સેડ ડાબી બાજુ તમે હાથ મૂકશો તો તમને ધબકારા સંભળાશે, બરાબર. તો એ શું કરે છે? એ આખા શરીરમાં લોહીનું વહન થાય એનું કાર્ય કરે છે. લોહીનું વહન કરવા માટે એ આખું ધબકે, આમ સંકોચાય, શિથિલ થાય, નાનું મોટું થાય રાખે સતત. અને એ જ રીતે આખું શરીરનું સંચાલન કરે લોહીનું, બરાબર. તો જો આ પ્રકારની જે આકૃતિઓ છે હું તમને બધી બતાવી દઉં કઈ કઈ છે, જેથી એ હું તમને પહેલાં સમજાવી દઉં એટલે પછી તમને બધું સમજવાનું સહેલું થઈ જાય. અહીંયા છે ને એક પહેલી આકૃતિ આપી છે. આ શેના માટે છે ને? વનસ્પતિમાં થતા શ્વસન માટેની. હવે વનસ્પતિમાં કેવું હોય છે? એ પ્રકાશ સંશ્લેષણ કરે, એટલે કે શું? પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે. હવે એના માટે શું જરૂરી છે? હરિત દ્રવ્ય જરૂર છે, જેને અંગ્રેજીમાં ક્લોરોફિલ કહે છે, બરાબર. તો એ હરિત દ્રવ્ય શેમાં હોય છે? હરિત કણમાં હોય છે. તો આ પર્ણ લઈએ ને તો કોઈ પણ વનસ્પતિનો રંગ છે ને લીલો તો હશે જ, બરાબર. લીલો અને મિક્સ કોઈ હોઈ શકે કથાઈ, પણ લીલો હોય. તો લીલે શું હોય છે? તો જો આ જે ભાગ છે ને એનું આખું મોટું બતાવ્યું છે, તેમાં હરિત કણ હોય અને હરિત કણની અંદર હરિત દ્રવ્ય હોય, બરાબર. હરિત દ્રવ્યને અંગ્રેજીમાં ક્લોરોફિલ કહે છે. એટલે કહે છે ને કે વનસ્પતિ પ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે શું કરશે? એ છે ને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશે, બરાબર, અને એનું રૂપાંતર કરશે ઓક્સિજનમાં, બરાબર, અને પોતાનો ખોરાક જાતે બનાવશે અને એમાં એ સૂર્ય ઉર્જાને વાપરશે, બરાબર. તો આ વનસ્પતિમાં શ્વસન થાય એના માટેનું છે. તો આ રીતે પર્ણમાં પર્ણ દ્વારા શ્વસન થતું હોય છે, બરાબર. એના પછી અહીંયા જે આકૃતિ આપી છે એ પ્રવૃત્તિ છે, એટલે એનો બહુ જાણવાની બહુ જરૂર નથી. એના પછી જે આકૃતિ આપી છે ને, હવે પર્ણમાં શ્વસન કેવી રીતે થાય છે, બરાબર છે.
તો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ છે ને એ વાયુરંધ્ર દ્વારા અંદર જાય વનસ્પતિમાં અને એના દ્વારા જ બહાર આવે. તો વનસ્પતિ છે ને તો વાયુરંધ્ર ખુલે, આ ખુલ્યો એટલે શું થશે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં જશે, પછી બંધ થઈ જાય, પછી પાછું ખુલે, પછી જે ઓક્સિજન છે ને એ બહાર આવે. બરાબર, તો આ ખુલ્લો વાયુરંધ્ર અને આ બંધ વાયુરંધ્ર છિદ્ર પણની અંદર, લીલો રંગ છે એટલે પણની અંદર છે. પછી એક પ્રવૃત્તિ આપી છે. બરાબર, હવે વનસ્પતિને છે ને જીવવા માટે શેની જરૂર છે, તો કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે. બરાબર, આપણે જેમ ઓક્સિજન વગર ના ચાલે એમ વનસ્પતિના કાર્બન ડાયોક્સાઇડ વગર ના ચાલે. તો અહીંયા ખાલી પ્રવૃત્તિ આપી છે, તો આ જાતે કરવી હોય તો કરી શકો છો. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યુક્ત વોચ ગ્લાસ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એ શું કરે, કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે, બરાબર, લઈ લે. એટલે એને મૂક્યું હશે તો શું થશે, એનો જે કાર્બન ડાયોક્સાઇડ છે બધો, બરાબર, આ બંધ કાચની અંદર છે, છોડ મૂક્યો છે, તો બધો કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે ને તો શું થશે, વનસ્પતિ છે ને મુરઝાઈ જશે, કોવાઈ જશે, બરાબર, એક બે દિવસમાં. અને અહીંયા છે ને શું છે, બંધ છે પણ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, એટલે આ રહેશે થોડા, બરાબર. તો આ એટલે વનસ્પતિને શ્વસન માટે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, એમ આપણે શ્વસન કરીએ છીએ એમ વનસ્પતિ પણ શ્વસન કરે છે. એના પછી છે પોષણનું, બરાબર. તો અમીબા છે ને એક કોષી સજીવ છે, એટલે કે એના શરીરમાં ખાલી એક જ કોષ છે, એની અંદર પાચન શ્વસન બધું જ થાય, બરાબર. હવે અમીબા ક્યાં હોય છે, તળાવ હોય છે ને પાણી એ બાજુના વિસ્તારોમાં વધારે હોય છે. એક કોષી સજીવ છે, આપણે નરી આંખે ના જોઈ શકીએ. તો આ એનો એક કોષ છે અને કોષ કેન્દ્ર છે. હવે એ ખોરાક કેવી રીતે લે છે, તો જેવો ખોરાક એને દેખાય નાનો અન્નનો કણ, બરાબર, સૂક્ષ્મજીવ છે, તો એ શું કરશે, પહેલાં એના ખોટા પગ બનાવશે, આ રીતે લંબાવશે, બરાબર, ખોરાકની આજુબાજુ, એને કહેવાય ફૂટપાથ. પછી શું કરશે, ખોરાકને અંદર લઈ લેશે, બરાબર, એ લઈ લીધો, ગ્રહણ કરી લીધો, આપણે મોઢાથી ખાઈએ એ આ રીતે ગ્રહણ કરીને અંદર લાવી દે શરીરમાં. પછી શું થશે, એનું પાચન થશે અન્નધાની, અને પછી શું કરશે, પાચન થયા પછી જે વધારાનો જે મળ જે કહેવાય એ હશે, તો એને ઉત્સર્ગ દ્રવ્ય એને પાછું મુક્ત કરી દે, બરાબર. તો અમીબામાં આ રીતે પોષણ થાય. હવે આપણે છીએ ને, આપણે એક કોષી સજીવ નથી, આપણે બહુ કોષીય સજીવ, આપણી રચના થોડી જટિલ છે. તો આપણા શરીરમાં પાચન કેવી રીતે થાય છે, બરાબર. તો આ માણસનું શરીર છે, શરૂઆત અહીંથી થાય, જીભથી થાય, અને છેલ્લે શું થાય, મળદ્વારા સંડાસ વાટે બહાર જાય. તો અહીંયાથી એ ખોરાક લેશે, જીભ શું કરશે, ખોરાકને મોંમાં હલાવવા માટે મદદ કરશે, દાંતથી ચવાય, બરાબર. હવે જીભમાંથી ને લાળ રસ પડે, એટલે થોડું ખોરાકનું પાચન ત્યાં જ થઈ જાય, કાર્બોદિતનું. પછી ખોરાક આગળ જશે, પછી અન્ન નળી, મોટી નળી, એમાંથી ધીમે ધીમે આવશે જઠરમાં, મોટી કોથળીમાં. જઠરમાં લગભગ 3 કલાક જેટલો રહે અને જઠરમાં પાચન થાય, બરાબર. મંદ HCL અંદર જરતો હોય અને ખોરાક વલોવાય, હલે અને પાચન થાય. પછી શું થાય, આગળ જાય, બરાબર. તો જઠરની આજુબાજુ પિત્તાશય હોય, પિત્ત નલિકા હોય, યકૃત હોય, બરાબર, સ્વાદુપિંડ હોય, ઉરોદર પટલ, આ બધું હોય, એમાંથી અમુક અંતઃસ્ત્રાવો વહેતા હોય, બરાબર, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય. પછી ખોરાક નાના આંતરડામાં જાય, નાનું આંતરડું ગૂંચળું જેવું હોય, બરાબર, અને ફરતું ફરતું એની અંદર પણ ફરીથી શોષાય. પછી એ મોટા આંતરડામાં જાય, બરાબર, પછી એ મળદ્વારે બહાર નીકળે, આપણને પ્રેશર આવે એટલે સંડાસ કરીએ અને બહાર નીકળે. તો આ રીતે પાચન થાય, આપણે રોજ ખાવાનું ખાઈએ, રોજ પાચન થાય, અને એના પોષક તત્વોથી આપણને શક્તિ મળે, આપણને કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષાર, વિટામિન, આ બધું ખોરાકમાંથી મળે. તો આ થઈ ગયું માનવનું જે પાચન તંત્ર છે એના વિશે, જે આ પ્રકરણમાં આપણે એનો અભ્યાસ કરીશું. એના પછી છે શ્વસનનું. હવે આપણે છે ને ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ, બરાબર. તો આ ખાલી એક પ્રયોગ આપ્યો છે, એમાં શું છે કે ચૂનાનું પાણી છે ને, પાણીમાં ચૂનો નાખીએ તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. તો આપણે જો એ હવા લઈએ ને શ્વાસમાં, તો આપણે ના લઈ શકીએ, બરાબર, એનાથી કંઈ ફાયદો ના થાય. કારણ કે શું છે, કાર્બન ડાયોક્સાઇડ આપણે જરૂર નથી, આપણે ઓક્સિજનની જરૂર છે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડવાળી હવાથી આપણે શ્વસન ના કરી શકીએ, એની ખાલી એક પ્રવૃત્તિ આપી. હવે આપણું જે શ્વસન તંત્ર છે ને, એના વિશે પણ
હવે શ્વસનમાં થાય શું બરાબર? આપણા શરીરમાં જે ખોરાક ખાધો ને એનાથી ગ્લુકોઝ બને, બરાબર, C6H12O6, આ છે ગ્લુકોઝનું સૂત્ર. એનું ઓક્સિજન સાથે દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા ઉત્પન્ન થાય અને પાણી. જેમ પેલું પ્રકાશ સંશ્લેષણ હતું એનાથી એકદમ ઊંધું. પ્રકાશ સંશ્લેષણમાં શું થાય? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા એમાંથી બને ગ્લુકોઝ અને ઓક્સિજન. આમાં ઊંધું થાય. ગ્લુકોઝ અને ઓક્સિજન બનશે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉછવાસ માટે બહાર કાઢીએ, ઉર્જા આપણે શરીરનું કાર્ય કરવા માટે વાપરીએ, બરાબર. તો આ ગ્લુકોઝનું આપ્યું છે. તો ઓછું ઓક્સિજન હોય એની ગેરહાજરીમાં તો કેવી રીતે દહન થાય? તો એ આપણા શરીરમાં થાય તો ખાલી યીસ્ટમાં થઈ શકે. પછી ઓક્સિજન ઓછો હોય તો આપણા શરીરમાં છે ને ઓછો ઓક્સિજન લઈએ ને તો શું થાય? લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય. લેક્ટિક એસિડ એ સારી વસ્તુ નથી. એટલે આપણે કહીએ છીએ શ્વાસ વગર માણસ ના જીવી શકે. તો જો ઓછો ઓક્સિજન આવે ને તો થોડા સમય સુધી માણસ જીવી શકે જ્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. અને ઓક્સિજનની હાજરીમાં તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. તો આપણે માટે હંમેશા છે ને આ જ રીતે થતું હોય છે, કારણ કે આપણે ક્યારેય શ્વાસ લેવાનો બંધ નથી કરતા. એટલે તો આ રીતે આપણા શરીરમાં ઓક્સિજન ગ્રહણ થાય ને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તો આ કી શ્વસન પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણું જે શ્વસન તંત્ર છે ને એ આપ્યું છે. તો જો આ છે માણસ, બરાબર, બે નાકના છિદ્રો છે, એમાંથી હવા આવે. નાકમાં છે ને અમુક વાળ હોય, બરાબર, એટલે શું કરે એ છે ને જે હવા ને એને શુદ્ધ કરી દે. શ્વાસમાં હવા લઈએ તો જે હવામાં રચકણો હોય કે બીજું કંઈ હોય તે બધું સાફ થઈ જાય, બરાબર, ચોંટી જાય અંદર અને પછી આવે. એટલે ગુંગા જે થતા હોય છે ને બધા એના કારણે જ થતા હોય છે. પછી એ જાય આગળ કંઠનળી અને સ્વરતંત્ર. સ્વરતંત્ર એટલે કે આપણે જે બોલીએ છીએ એ સ્વરપેટી, બરાબર, અને કંઠનળી. પછી એ શ્વાસ નળીથી જાય. હવે છાતીમાં છે ને આપણે બે ફેફસા આવેલા છે, બરાબર છે, આ જે પાંસળીઓની વચ્ચે છે, આ જે પાંસળીઓનું આખું સ્ટ્રક્ચર છે હાડકાનું, એની વચ્ચે ફેફસા આવેલા. હવે એક મુખ્ય નળી હોય, એના પછી આગળ નાની નાની નળીઓ આવે. તો જે મુખ્ય છે ને એ છે, આ છે શ્વાસ નળી, પહેલી નળી શ્વાસ નળી. એના પછી આગળ એના ફાટા પડે, બ્રાન્ચ પડે, તો એ છે શ્વાસ વાહિનીઓ. એ આગળ જઈને એનથી નાના થાય અમુક અમુક, તો એ છે શ્વાસ નલિકાઓ, બરાબર. અને શ્વાસ નલિકાઓના છેડે છે ને આ રીતે ગોળ ગોળ વાયુ કોષ્ઠો, ગોળ ગોળ આકાર જેવી રચના, એ છે વાયુ કોષ્ઠો, બરાબર. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય અહીંયાથી જ લેવાય અને મુક્ત થાય, બરાબર. તો આ માનવનું શ્વસન તંત્ર. આપણે શ્વાસ લઈએ, ઓક્સિજન આવે. હવે ઓક્સિજન છે ને, હવે આ છે ને એ હૃદય જોડે જોડાયેલું હોય છે ફેફસુને, બરાબર. તો ઓક્સિજન છે ફેફસામાં જાય અને ત્યાંથી લોહીમાં, અને પાછું લોહીમાંથી દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ બને. કાર્બન ડાયોક્સાઇડ પાછો આવે ફેફસામાં અને ઉચ્છવાસ માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ. તો આ થઈ ગયું માનવનું શ્વસન તંત્ર. ઓક્સિજન ગ્રહણ કરીએ, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ. એના પછી છે વહન. તો લોહીનું વહન આપણા શરીરમાં સતત ચાલુ હોય છે. આપણે જે પાણી પીએ છીએ તે પાણી પણ લોહીમાં આવી જાય. તો આ છે આપણું હૃદય, જે બે ફેફસાની વચ્ચે છે, ડાબી બાજુએ આવેલું છે, બરાબર. તમે હાથ મૂકશો તો તમને હૃદયના ધબકારા સંભળાશે. તો આનો આકાર છે ને દિલ જેવો હોય છે. આપણે જે હાર્ટ કહીએ છીએ ને લવમાં, તો આ હાર્ટ છે, દિલ, હૃદય, બરાબર. એનો આકાર જોઈશો તો જો આ રીતે દિલ બન્યું એ છે. હવે હૃદયમાં છે ને ચાર ખંડો હોય છે, બે ડાબી બાજુ, બે જમણી બાજુ, બરાબર. આપણે અહીંયા ડાબા જમણી આપણી બાજુથી નથી લેવાના, પણ જે માણસ સામે ઊભો હોય એનું ડાબું જમણું લઈએ એ રીતે. તો એનું ડાબું આ બાજુ આવે, તો ડાબું એમાં ઉપરનો જે ખંડ છે એને ડાબું કર્ણક, નીચેનો ડાબો ક્ષેપક, ઉપરનો ખંડ જમણું કર્ણક, જમણું ક્ષેપક. હવે ફૂફસુષીય ધમનીઓ છે એ નીચે આપેલું છે, એ હું તમને સમજાવી દઉં. એ શું છે? એ ફેફસામાં જાય છે. તો જો આ હૃદયની ઉપર ફૂફસુષીય રુધિર કેશિકાઓ, તો જો આ ધમની છે ને એ લોહીને હૃદયમાંથી લઈ જાય અને શીરા પાછું લાવે, તો આ છે ધમની, એ લઈ જશે, આ ફેફસામાં જશે અને પછી પાછું આવે. અને બીજું છે આર્યું, જે શું કરે છે શરીર તરફ જાય છે,
તો શરીરમાં લોહી લઈ જશે અને અહીંથી પાછું આવશે. આ ઓક્સિજનવાળું હશે અને કાર્બન ડાયોક્સાઇડવાળું. તો આ રીતે આખું જે વહન છે એ સતત ચાલુ હોય છે. આ ફેફસા માટે જાય અને આ બાકીના શરીરમાં. તો અહીંથી ઓક્સિજનવાળું લોહી જશે, પછી શરીરમાં જે પ્રક્રિયા થાય એ થાય અને પછી પાછું કાર્બન ડાયોક્સાઇડયુક્ત આવે અને ફેફસામાં જાય ને પાછું આવે. તો આ રીતે આખું થાય. તો આ માનવ હૃદયનો રેખાંકિત છે. આ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે તો આકૃતિ જોઈ લો. આ તમે જોશો ને તો ખ્યાલ આવશે કે વહન કઈ રીતે થાય છે. બધા ધમનીઓથી જાય અને શીરાથી પાછું આવે એ રીતે. હવે આયુ ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ. તો મેં તમને બતાવી દીધું કે આપણા ફેફસામાં ઓક્સિજન ગ્રહણ થાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. બરાબર, તો એ આ રીતે થાય. હવે આપણે શરીરનું જે દબાણ માપવાનું જે આવે છે આ ખાલી આકૃતિ છે. તો ડૉક્ટરના ત્યાં બ્લડ પ્રેશર માપવાનું હોય તો મશીન આવે, એ બીપી માપે. બરાબર, એટલે આપણું જે લોહી છે કેટલા દબાણથી પાસ થાય છે શરીરમાં એના માટે. એના પછી આપણે લઈએ વનસ્પતિઓમાં. તો વનસ્પતિમાં કેવું હોય છે કે હવામાંથી એને કાર્બન ડાયોક્સાઇડ મળી જશે, પણ બીજું પાણી એના એ હશે ને, પાણી અને પોષક દ્રવ્યો જે ખાતરમાંથી મળે તે જમીનમાંથી શોષાય. તો મૂળ છે એ આ રીતે શોષશે, બરાબર, પાણી અને પોષક દ્રવ્યો. એ પછી ઉપર જાય, બરાબર. પછી પર્ણ છે એ બધાને જરૂર પડે પાણીની, તો એ જેમને જરૂર હશે એટલું પાણી વાપરશે અને વધારાનું જે પાણી હશે બાષ્પોત્સર્જનથી હવામાં મુક્ત કરે. જે પાણીની વરાળ કહેવાય, જે વધારાનું હોય એ મુક્ત કરે. તો આપણે પાણી ના નાખીએ ઝાડવાને, ખાતર ના આપીએ તો એ સુકાઈ જાય, બરાબર, કારણ કે વનસ્પતિને પણ પોષક દ્રવ્યોની જરૂર હોય છે. તો વૃક્ષમાં બાષ્પોત્સર્જન દરમિયાન પાણીની ગતિ, તો અહીંથી બાષ્પનું ઉત્સર્જન હવામાં થાય. એના પછી છે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે કે શરીરમાં જે ખરાબ તત્વો ઉત્પન્ન થાય એનો નિકાલ, બરાબર. અને ખરાબ તત્વો આપણે કંઈક ખરાબ ખાઈએ એનાથી પણ આવે, ખાઈએ પીએ, અને એના સિવાય પણ આપણા શરીરમાં જે બધી પ્રક્રિયાઓ થાય એના લીધે ઉત્પન્ન થાય. પોષણ પછી અમુક તત્વો ઉત્પન્ન થાય, જેમ કે યુરિયા, યુરિક એસિડ, એ બધાને પણ કાઢવા પડે. યુરિક એસિડ, યુરિયા નહીં, યુરિયા તો ખાતર છે. તો યુરિક એસિડ છે એ બધું છે ને આપણા મૂત્રમાં આવે, બરાબર, અને મળ દ્વારા આપણો જે કઠણ કચરો હોય એ જાય. તો મૂત્રમાં કેવી રીતે હોય છે, કિડની છે ને શું છે, ફિલ્ટર છે, એ લોહીને ચોખ્ખું કરે. એટલે આપણા લોહીમાં છે ને અમુક ખરાબ તત્વો જે ઉત્પન્ન થાય, જે આખું જિંદગી ચાલુ જ રહે, બરાબર, તો એ છે ને એ ફિલ્ટર થાય, એ કિડનીથી થાય. કિડની અને ગુજરાતીમાં મૂત્રપિંડ કહે છે. તે બે કિડનીઓ હોય છે, બે મૂત્રપિંડ, બરાબર. આની અંદર એક ફિલ્ટરેશન થાય અને લોહી સાફ થાય. પછી શું થાય, એમાંથી જે કચરો રહે, ચોખ્ખું લોહી તો પાછું જતો પણ જે કચરો રહે ને એ બધો આવે, બરાબર, મૂત્રવાહિનીથી. અને પછી આ જે મૂત્રાશય છે ને એની અંદર ભેગું થાય, ટીપું ટીપું કરી. અને પછી બહુ ભેગું થઈ જાય, બરાબર, એ પછી આપણને પીપી લાગે ને પછી આપણે એકી કરીએ, એટલે મૂત્રમાર્ગથી બધું બહાર જાય, બરાબર. તો આ રીતે ઉત્સર્જન થાય છે. બે મૂત્રપિંડો, ડાબું અને જમણું. એક ગાર્ડન જેવું હોય છે, કોથરી. આપણે ગાર્ડન જોયું છે કે ફિલ્ટર પેપર હોય કે પછી કપડાથી આપણે પાણીને ગાળીએ, એ રીતે અમારે લોહીમાંથી જે કચરો હોય એ બધો નીકાળે. હવે એમાં કઈ રીતે પ્રક્રિયા થાય છે, બરાબર. તો મૂત્રપિંડ નલિકાની સંરચના, તો જે મૂત્રપિંડ હતું કિડની એની અંદર શું હોય છે, તેમાં આ રીતનું હોય છે. હવે આ જે કોથરી છે ને એમાં બધું આવે, બરાબર, લોહી, પછી આખું ફરે ફરે, બરાબર. તો આ રીતે ફરે છે અને પછી પાછું જાય છે, બરાબર, અને આમાં ભેગું થશે. તો આ બહુ પૂછાતું નથી, બરાબર છે, તો કે હું તમને સમજાવીશ એટલે ખ્યાલ આવશે આકૃતિ. તો આ રીતે ગૂંચળા જેવી હોય છે, અહીંથી જાય છે અને અહીંથી બહાર આવે છે મૂત્રપિંડ. તો આ મૂત્રપિંડ નલિકાની સંરચના